સુરત જિલ્લાના માંડવીના તાપી નદીના કિનારે રૂપિયા 13 કરોડના ખર્ચે સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા યાત્રાધામ રામેશ્વર મંદિરની કામગીરીના કૌભાંડમાં કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા ઉતારવામાં આવેલી વેટના કારણે પથ્થરો બેસી જતા કામગીરીમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની શંકા ઉભી થઈ છે. માંડવી નગરથી 5 કિલોમીટર દૂર આવેલા તાપી નદીના કિનારે પૌરાણિક એવા રામેશ્વર શિવ મંદિરને ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં આ વિકાસના કામો કરવા માટે રૂપિયા 13 કરોડનો કોન્ટ્રાક્ટ કૃષ્ણા કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. જોકે આ યાત્રાધામના નિર્માણના ગણતરીના વર્ષોમાં જ પથ્થરો બેસી જતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોય તેવી બૂમ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામેશ્વર મંદિર યાત્રાધામના સંચાલન માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કમિટીમાં સુરત જિલ્લા કલેક્ટર તથા યાત્રાધામ ગાંધીનગરના સચિવ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જો કે આ કમિટીની યાત્રાધામ બાબતે કોઈ મીટિંગ મળી છે કે કેમ તેની પણ પ્રજાને જાણ નથી. યાત્રાધામ રામેશ્વર મંદિરમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ઉતારવામાં આવેલી વેઠના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પણ ન્યાયિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. માંડવી તાપી કિનારે આવેલું પુરાણું રામેશ્વર મંદિર જે પવિત્ર યાત્રાધામોમાં પણ સમાવેશ છે અને હાલમાં જ ગુજરાત સરકારમાં જે રીતે પવિત્ર યાત્રાધામોમાં આક્ષેપો થયા છે ભ્રષ્ટાચારના, એમાં અમારું શિવ મંદિર પણ બાકાત નથી અને ફેઝ ટુમાં 13 કરોડ રૂપિયા ફાળવ્યા હતા એમને જીર્ણોદ્ધાર માટે, પરંતુ આજે કામ જોતા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવું જણાઈ રહ્યું છે. એટલે સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી કરી છે કે તપાસ થાય, એસીબીની તપાસ થાય અને જે કંઈ અધિકારીઓ હોય ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર હોય એમને સજા થાય અને ભગવાનને પણ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થાય એવી આ તકે માગણી કરીએ છીએ.